નમસ્કાર દર્શક મિત્રો, હું કલ્પેશ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. બાપોદ વિસ્તારની સોસાયટીમાં જાણીતી કંપનીઓનો ટ્રેડમાર્કનો ઉપયોગ કરી નકલી પેસ્ટિસાઇડ બનાવતા 35 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. પ્રિયલક્ષ્મી મિલના ફ્લેટમાં ગેસ સર્વિસના નામે વૃદ્ધાના દાગીનાની લૂંટમાં હોમગાર્ડ જવાનને કલાકોમાં ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ. હાલોલ રોડ ખાંડીવાવ નર્મદા કેનાલમાં આર્મી મેને ભૂસકો મારી જીવન ટૂંકાવ્યું. લાશકરો 3 કલાક મોડા આવતા મચી ચકચા. આ તાજના મુખ્ય સમાચાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાદરા નગર ખાતે આવેલા મોટા શાક માર્કેટ બહાર શાકભાજીના પથારા વાળા તેમજ લારીઓ ગેરકાયદે ઉભી રહેતા ટ્રાફિક વારંવાર સર્જાય છે અને આ લારીઓના પગલે દ્વારકાધીશ અને અંબિકા સોસાયટીના રહીશો પારાવાર યાતનાઓ ભોગવી રહ્યા છે અને ગત સાંજે હોબાળો મચાવ્યો હતો અને તંત્ર તત્કાલ દબાણ હટાય તેવી માંગ કરી હતી. રહીશોના હોબાળાના પગલે પોલીસ દોડી આવી હતી અને નગરપાલિકાના તંત્રને દબાણ હટાવવા માંગ કરાતા નગરપાલિકાએ લારીઓને 24 કલાકમાં દબાણ સ્વૈચ્છિક દૂર કરવા જણાવ્યું હતું અને દબાણ રવિવાર સુધી નહીં હટે તો સોમવારે નગરપાલિકા દૂર કરશેનું નગરપાલિકા પ્રમુખ પરેશ ગાંધીએ વાતચીત દરમિયાન માહિતી આપી હતી. અત્યારે તમે જોઈ શકો છો આજે શું થયું છે. માર્કેટ 400 સરદાર પટેલ માર્કેટ પાસે જંબુસર રોડ આ લારીઓવાળાને લીધે ચગડાવાળા એમને ટ્રાફિક ઘણો બધો થાય છે. આજુબાજુની સોસાયટી 11 છે, એ લોકોને બહુ તકલીફ થાય છે. વારંવાર રજૂઆતો કરી, અગાઉ પણ 2 PA સાહેબ હતા, ભારત સાહેબ, મુખ્ય સાહેબ વખતે રજૂઆત કરી, રસ્તો રોક્યો હતો તો પણ એનો નિકાલ આવ્યો નથી. આજે ફરી કર્યું છે, હવે શું કરશે એ ખબર નથી. પોલીસ તંત્ર કે નગરપાલિકા હવે એ લોકો આજે પાછળ લારીઓવાળા જેવી તેવી કારો હોય છે, તમારી સામે તમે વિડીયો ઉતાર્યો, તમે જાતે જોયું છે, બધા જોઈ શકે છે શું થાય છે આ વસ્તુમાં. પ્રિયલક્ષ્મી મિલ પાસેના ફ્લેટમાં વૃદ્ધાનું ગળું દબાવી લૂંટ કરનાર હોમગાર્ડની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પ્રિયલક્ષ્મી મિલ પાસેના ફ્લેટમાં રહેતા 67 વર્ષીય થેરેસા જોસેફના ઘરમાં એકલા હતા તે દરમિયાન કતરોજ ગેસ સિલિન્ડર સર્વિસ કરવાના બહાને એક કિસમ મકાનમાં પ્રવેશી વૃદ્ધાનો હાથ પકડી દુપટ્ટાવાળે ગળું દબાવી વૃદ્ધાને બેભાન કરી હતી. ત્યારે એસીમાં વૃદ્ધાના હાથે પહેરેલ બગસરાની 4 બંગડી બુટ્ટીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. વૃદ્ધા ભાનમાં આવતા લૂંટની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાવી હતી, જેમાં સયાજીગંજ પોલીસે ફરિયાદના કલાકોમાં લક્ષ્મીપુરાની વિજયનગરમાં રહેતો હોમગાર્ડ જવાન વિરેન્દ્રસિંહ મગનસિંહ રાઠોડને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. યુનિવર્સિટી સ્ટાફ કોઓપરેટિવ સોસાયટીની 11 બેઠકો માટેની ચૂંટણીનું આજરોજ મતદાન થવા પામ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્ટાફ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 11 બેઠકો માટે આજરોજ MRID ભવન ખાતે મતદાન યોજાયું હતું. યુનિવર્સિટી સ્ટાફ સોસાયટીની અગાઉ દર 3 વર્ષે ચૂંટણી થતી હતી, પરંતુ આ વર્ષે દર 5 વર્ષે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો છે. 11 બેઠકો માટે 2 પેનલો ઉક્ત સૂર્ય અને તારા વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. સ્ટાફ સોસાયટીમાં 1220 મતદાર છે અને પ્રત્યેક મતદારે 11 મત આપવાના હોવાનું ચૂંટણી અધિકારી ડોક્ટર KC તિવારીએ જણાવ્યું હતું અને સવારના 9 થી 4 દરમિયાન મતદાન પૂર્ણ થયા પછી મતગણતરી હાથ ધરાનાર છે. અભી અમારી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એમ્પ્લોઈઝની ક્રેડિટ એન્ડ કોઓપરેટિવ સોસાયટી છે અને કારોબારી સભ્યોની જે બોર્ડ ઓફ ગવર્નન્સ જે હોય છે આની ચૂંટણી છે. દર વખતે તો દર 3 વર્ષમાં થતી હતી, હવે નિયમ બદલ્યા એટલે 5 વર્ષ માટેનો જે ગાળો જે છે આને માટે આ ચૂંટણી છે. એટલે 2017 થી 2022 સુધી એટલે ટોટલ 11 કારોબારી સભ્યો હોય છે. આ વખતે આમાં થોડું રિઝર્વેશન પણ આવ્યો છે, એટલે આમાં જો છે 2 મહિલાને માટે રિઝર્વ છે, 1 સીટ SC ST માટે રિઝર્વ છે અને બાકી જે છે 7 સીટ જે છે જનરલ સીટ કે સામાન્ય સીટ કે આને માટે. અને 2 પેનલ છે જો હંમેશા હોય છે અને 5 અપક્ષ ઉમેદવાર છે. આમ ટોટલ કરીને 27 કેન્ડિડેટ જે છે ઇલેક્શન લડે છે. ગણતરી 4 વાગ્યા સુધી પોલિંગ થશે, પછી 5 વાગ્યાથી ગણતરી થશે અને જીતેલા ઉમેદવાર જો હોય આ જાહેર કરવામાં આવશે. કાળા બજારના ઓથા હેઠળ
ઘઉંની હેરાફેરી કરતા બે ટેમ્પોને પુરવઠા વિભાગે છાણી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. વડોદરા કલેક્ટર કચેરીના જિલ્લા પુરવઠા અધિકારીને છાણી વિસ્તારમાં સરકારી ઘઉંની હેરાફેરી થતાની માહિતી મળતા પુરવઠા નિરીક્ષકોને તપાસ અર્થે મોકલ્યા હતા. જે દરમિયાન છાણી રામાકાકાની ડેરી પાસેથી પસાર થતા બે ટેમ્પાને ઉભો રાખી તલાશી લીધી હતી, જેમાંથી એક ટેમ્પામાં 50 કિલોના 100 કટ્ટા તેમજ બીજા ટેમ્પોમાં 50 કિલોના 70 કટ્ટા મળી આવ્યા હતા. એક ટેમ્પો ચાલક પાસેથી બિલ ન મળતા તેમજ બીજા ટેમ્પો ચાલક પાસેથી શંકાસ્પદ બિલ મળતા પુરવઠા નિરીક્ષકોએ બંને ટેમ્પો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ રસ્તા ઉપરથી આ ગાડી જતી હતી માલ ભરીને, તો પછી શંકા જતા અમે ઊભી રાખી છે અને ચકાસણી કરીને તપાસવાની કામગીરી ચાલુ છે. ના, હજુ ખોલવાની બાકી છે, મારા બીજા ઇન્સ્પેક્ટરો આવી રહ્યા છે. હવે ખોલીને જોઈએ એટલે ખ્યાલ આવે પછી ગાડી ખોલી લીધી. ના, એ હજુ કશું માહિતી મળી નથી અમને. ખાતર વિભાગના અધિકારીએ પોલીસને સાથે રાખીને બાપુજ વિસ્તારમાંથી 35 લાખ ની કિંમત ધરાવતો પેસ્ટિસાઇડ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના બાપુજ પોલીસ મથક ની નજીકમાં આવેલ સોસાયટીના મકાનમાં બે જાણીતી ખાતર કંપનીના ટ્રેડમાર્કનો દુરુપયોગ કરીને નકલી પેસ્ટિસાઇડ બનાવવામાં આવતું હોવાનો કંપનીઓને ધ્યાનમાં આવ્યું હતું. ત્યારે ગત રોજ ખાતર કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખી એકાએક છાપો માર્યો હતો, જેમાં જાણીતી ખાતર કંપનીના ટ્રેડમાર્કનો ઉપયોગ કરી પેસ્ટિસાઇડ બનાવતું કૌભાંડ હોવાનું બહાર આવવા પામ્યું હતું. પોલીસે 35 લાખની કિંમતનો નકલી પેસ્ટિસાઇડનો જથ્થો જપ્ત કરી મોડી રાત્રે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પુત્રની બીમારી અર્થે નાણાંની જરૂરિયાત હોય વૃદ્ધાને વિશ્વાસમાં લઈ સુરતનો ઠગ વૃદ્ધાના સોનાના દાગીના અને રોકડ રકમ લઈ રફુચક્કર થઈ ગયો હતો. સુરતના આમરોલીમાં વસંત રાજપૂત પુત્રી સાથે રહે છે અને 70 વર્ષીય માતા લક્ષ્મીબેન વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહે છે અને લક્ષ્મીબેન અવારનવાર સુરત પુત્રના ઘરે જતા હોય છે. ત્યારે ગઈકાલે લક્ષ્મીબેન સુરત જવા વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર એક ગઠિયો ભટકાયો હતો. ત્યારે ગઠિયાએ લક્ષ્મીબેનને સોનાની બુટ્ટી અને 3000 રોકડા આપતા ગઠિયો ફરાર થયો હતો. લક્ષ્મીબેન સુરત પહોંચતા પુત્રને જાણ કરતા અંતે દાગીના ગુમાવ્યા નહીં જાણ થતા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી. એ આવ્યો ને, હું બેઠી, મારું નામ લક્ષ્મીબેન, હું સુરતથી આવી અને મારા ઘરે જતી હતી. પછી મેં કીધું ચાલો હવે બે દાડા થઈ ગયા, હવે સુરત પાછી જો, મારી બહુ મરી ગઈ છે. અને યેમેનમાં ફરજ બજાવતા આર્મીમેને હાલર રોડ પર આવેલી કેનાલમાં ઝંપલાવતા લશ્કરો 2 કલાક મોડા પહોંચતા તેઓની કામગીરી શંકાના દાયરામાં આવી હતી. વડોદરા યેમી ખાતે 10 વર્ષથી ફરજ બજાવતા પુષ્પેન્દ્રસિંહ ભૈલાલ રાવ શહેરના છાણી વિસ્તારમાંથી પોતાના બાણા રવિ પરગોડે સાથે મારુતિ વાન લઈ કારોલ ખાતે ધાર્મિક વિધિ માટે ગયા હતા. કારોલ જતા સમયે મોબાઈલ પર કોઈનો ફોન આવતા ફોન પર રજક થવા પામી હતી. ત્યારે આર્મીમેને ફોનમાંથી સિમ કાર્ડ નીકાળી તોડી નાખ્યું હતું અને મારુતિ વાન હાલોલ રોડ પર આવેલ ખાંડીવાવ ગામ સ્થિત પસાર થતી નર્મદા કેનાલ પાસે ઊભી રાખી હતી. બાણો કઈ સમજે તે પહેલા જ કેનાલમાં ભૂસકો માર્યો હતો. બનાવના પગલે બાણા રવિએ ફાયર બ્રિગેડને જાણ કરતા લશ્કરો 3 કલાક મોડા પડતા નર્મદા કેનાલમાં પુષ્પેન્દ્રનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ચાલુ થઈ ખબર નહીં. પછી અમે ઘરે ગયા, ઘરે મેં પાણીનું બોટલ લીધું,
પાણીનો બોટલ લઈને વાનમાં બેઠો ને મારી બ્લેઝર ઘરે મૂકી દીધી એમના. પછી એમણે અચાનક જ રસ્તામાં મતલબ ફોન પર એમની વાત ચાલતી હશે, ઝઘડો બગડો થયો અને સિમ કાર્ડ તોડીને ફેંકી દીધું બરાબર એમને. પછી એમણે અહીંયા હાલોલ આ જે કેનાલ છે એ ડાબા બાજુ ઊભી રહી હતી અને મારા ઊભી રહી હતી ને એમણે પછી હર હર નર્મદે કરીને ભૂચકો મારી દીધો. મેં દરવાજો ખોલીને હજુ જોઉં એ સુધી અંદર ખાસું 10-1 મીટર અંદર જતા રહ્યા હતા. ત્યાર પછી મેં ત્યાં એક ભાઈ હતા એ ભાઈને મેં બૂમ પાડી. એ ભાઈએ કીધું કે મેં અંદર ના પડું બરાબર છે, એમને એમ ઘર દોડાય અંદર મેં ના પડું. ત્યાર પછી મેં અહીંયાથી ગાડી લઈને પેલા એ ભાઈએ કીધું આગળ ગેટ ઉપર પોલીસવાળા હશે, મેં ત્યાં જઈને મતલબ મદદ માંગી. તો ત્યાંથી બે ભાઈ આવ્યા, એ બે ભાઈ બી દોડું શોધતા હતા પણ દોડું ના મળ્યું. ત્યાર પછી ફાયર બ્રિગેડ બી મારા ઘરના લોકોને જાણ કરી, ફાયર બ્રિગેડમાં ફોન કર્યો. ફાયર બ્રિગેડ પર બી 10-12 વાર મેં ફોન કર્યો તો એમણે કીધું પંચમહાલ જિલ્લામાં લાગે ગળીમાં કે આ તમારું આ હાલોલ લાગે વડોદરા લાગે. 2-3 મામલા નંબર એમાં નંબર વાત કરી મેં, એમણે મારો નંબર અને નામ લખી લીધું, મદદ તમને મોકલાવું. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે 6 વાગી ગયા છે, લગભગ 3 વાગ્યાને મેં ફોન કર્યા હતા. 6 વાગ્યાની આજુબાજુમાં ફાયર બ્રિગેડ વાળા ભાઈ આવ્યા, અત્યારે શોધખોળ ચાલુ છે પણ હજુ સુધી કશું મળ્યું નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. બાપુર વિસ્તારની સોસાયટીમાં જાણીતી કંપનીઓનો ટ્રેડમાર્કનો ઉપયોગ કરી નકલી પેસ્ટિસાઇડ બનાવતા 35 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. પ્રિય લક્ષ્મી મિલના ફ્લેટમાં ગેસ સર્વિસના નામે વૃદ્ધાના દાગીનાની લૂંટમાં હોમગાર્ડ જવાનને કલાકોમાં ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ. હાલોલ રોડ ખાંડીવાવ નર્મદા કેનાલમાં આર્મી મેને ભૂસકો મારી જીવન ટૂંકાવ્યું. લાશકરો 3 કલાક મોડા આવતા મચી ચકચા. દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.